કાંકરેજ તાલુકામાં અરણીવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકામાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી જાહેર થતાં જ હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો। ત્યારે પ્રથમ વખત અરણીવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રામપ્રસાદ બાબુલાલ ઠક્કર અને ઉપસરપંચ તરીકે ઓબસી રાધસિંહ સોલંકીની બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સમસ્ત ગ્રામલોકો દ્વારા ઉમેદવારો ઉપર પૂરતો વિશ્વાસ રાખીને યોગ્ય રીતે નિર્ણય લઈને ગામના વિકાસ માટે જરૂરી સરકારી લાભ થાય અને ગ્રામની એકતા મજબૂત બને તેવા ઉમદા હેતુથી ઠેર ઠેર સામાજિક કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરીને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું। મને ગોમ રાજાએ સ્વેચ્છાએ મને બિનહરીફ જાહેર કર્યો છે, એ બદલ ગોમ વતી હું ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આભાર વ્યક્ત કરું છું। નાની ઉંમરો મારે આજે ગોમે મારી કદર કરી છે અને ગોમનો હું વિકાસ લક્ષી દરેક કાર્ય આખા ગામને સાથે રાખી અને ગામનો વિકાસ કરી છે, તેથી આજે હું વચન બંધાયેલો છું। કોઈને નાના મોટું કોઈ તકલીફ હોય તો મારા તમારા માટે મારા ઘરના દરવાજા સદાય માટે ખુલ્લા છે, ગમે ત્યારે અડધી રાતે મને ફોન કરજો, હું અહીં હાજર રહીશ। હું અને ગોમને વચન આપું છું, તમામ ગોમની પ્રગતિ કરીશ, એ જ મારી શુભેચ્છા। સમરસ ગામ પંચાયત થઈ છે તે બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર, જેમાં સરપંચ તરીકે ટક્કર રામપ્રસાદ બાબુલાલને જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે જ્યારે ડેપ્યુટી સરપંચ તરીકે મને જાહેર કરવામાં આવ્યો છે તે બદલ આ ગામનો ખૂબ ખૂબ આભાર।